હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો, તમે તમારું આગળનું બધું હોમવર્ક કરી દીધું છે? ઓકે, હોમવર્ક મોકલી દીધું છે ને? હા, રોજ હોમવર્ક કરીને મોકલી દેવાનું, બરાબર? તો ચાલો, આજે આપણે એક બીજી નવી ગેમ શીખીશું. તો ચાલો, તમારે બધાને ગેમ શીખવી છે ને? તો ચાલો, તમારા ગણિતના પુસ્તકમાં પાઠ 3 આપો અને લોમાં આપણે આ ગેમ શીખીશું. તો ચાલો આપણે ગેમ રમીએ. તો ચાલો બાળકો, આપણે પુસ્તકમાં પાઠ 3 આપો અને લો ભણીએ. તો ચાલો, આમાં હું તમને પહેલા એક ગેમ શીખવાડીશ. તો આ શું છે? હું કિટ્ટુ છું. આ મારું ઘર છે. શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા એટલે રૂમ છે. તેમાં કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. તો ચાલો, કિટ્ટુના કેટલાક ઓરડામાં આપણે એને રંગ કરવામાં મદદ કરવાની છે. આ કિટ્ટુ છે, એના આ 100 રૂમનું એનું ઘર છે, એમાં આપણે એને રંગ કરવામાં મદદ કરવાની છે, બરાબર? તો આ આપણે ગેમ રમીને શીખીશું. તો ચાલો, જેમ તમારી પુસ્તકમાં 1 થી 100 સુધી અંકો આપેલા છે, આમાં પણ 1 થી 100 સુધી અંકો લખેલા છે. તો હવે શું કીધું છે નીચે જુઓ? હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. હવે કિટ્ટુ છે એ 2 નંબરના ઓરડાથી શરૂઆત કરે છે, બરાબર? તો શું કરશો? હું 12 નંબરના ઓરડા પર પહોંચવા અને તેને રંગ કરવા 2 માં 10 ઉમેરું છું. હવે કિટ્ટુને 12 નંબરના ઓરડા ઉપર જવું છે અને ત્યાં પહોંચવા એને કેટલા ઉમેરવા છે? 10 ઉમેરવા છે, બરાબર? તો 10 ઉમેરવા માટે કિટ્ટુને શું કરવું પડે? 2 માં 10 ઉમેરવા પડે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કિટ્ટુ 10 ઉમેરે ત્યારે 12 સુધી પહોંચે, બરાબર? હવે એને 10 ઉમેર્યા તો એને કેટલા ડગલા ચાલવા પડ્યા? 10 ડગલા ચાલવા પડ્યા ને. કેટલું બધું ચાલવું પડ્યું કિટ્ટુને? 2 થી 10 ડગલા અહીંયા સુધી 12 સુધી ચાલવું પડ્યું, બરાબર? હવે કિટ્ટુને એક જ કૂદકામાં જવું હોય, બરાબર? કિટ્ટુને એક જ પગલામાં, એક જ કૂદકામાં જવું હોય તો કિટ્ટુ કેવી રીતે જશે? બોલો, કિટ્ટુને એક જ પગલામાં 12 સુધી પહોંચવું હોય તો કિટ્ટુ કેવી રીતે પહોંચશે? કિટ્ટુ 10નો કૂદકો મારશે. તો 2 થી 10નો કૂદકો મારે તો કિટ્ટુ કેટલા સુધી પહોંચે? 12 સુધી પહોંચે. આપણે આગળ કૂદકા મારવાની રમત ભણી ગયા છીએ. તો 2 થી કૂદકો મારીને કિટ્ટુ પહોંચ્યો 12 ઉપર. કેટલા ખાના કૂદ્યો કિટ્ટુ? 10 ખાના. કેટલા ખાના કૂદ્યો? 10 ખાના. તો કિટ્ટુનો 1 કૂદકો 10 ખાના બરાબર થાય. હવે પાછા જુઓ, પાના નંબર 30 ઉપર, બરાબર? તો ત્યાં તમને શું આપ્યું છે? હવે 14 પરથી 1 કૂદકો મારવાનો પ્રયત્ન કરો. હવે 14 પરથી આપણે 10નો 1 કૂદકો મારવાનો છે. તો 14 પરથી 10 ખાના કૂદાડીએ તો કેટલે આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 14 છે, ત્યાંથી 10 ખાના કૂદાડીને કિટ્ટુ કેટલે આવ્યો? 24 નંબર ઉપર, બરાબર? તો 14માં 10 ઉમેરતા શું આવે? 24. હવે 24 વાળો ઓરડો રંગી દેવાનો છે, બરાબર? પછી શું છે? 22માંથી 41 સુધી હું કઈ રીતે જઈશ? હવે કિટ્ટુ કયા નંબર ઉપર છે? 22 નંબર ઉપર છે. અને કિટ્ટુને ક્યાં જવું છે? અહીંયા 41 નંબર ઉપર. તો કિટ્ટુ કઈ રીતે જશે? તો કિટ્ટુ 10નો કૂદકો માર્યો. જો 22 ઉપરથી 10નો કૂદકો માર્યો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 22 થી 10નો કૂદકો આવ્યો 32 ઉપર, બરાબર? અને 32 થી 10નો કૂદકો આવ્યો 42 ઉપર. પણ આપણે તો 42 ઉપર પહોંચી ગયા, તો કિટ્ટુને ક્યાં જવું છે? 41 ઉપર. તો કિટ્ટુએ 10 10ના 2 કૂદકા આગળ માર્યા. હવે 41 ઉપર જવું હોય તો શું કરવું પડે? કિટ્ટુને 1 કૂદકો પાછળ મારવો પડે, મારવો પડે ને. 42 પરથી 1 કૂદકો પાછળ મારે એટલે કિટ્ટુ આવી જાય 41 ઉપર, બરાબર? તો હવે કિટ્ટુ કુલ કેટલા પગલા ગયો? તો કિટ્ટુ 22 થી 10 પગલા 32 અને 10 પગલા 42 અને 1 પગલું પાછળ કૂદ્યો. તો કેટલા કિટ્ટુ ગયો? 21 પગલા ગયો. ચલો, હવે બીજો કયો રસ્તો છે?
तो 22 पर थी 21 ऊपर आपणे पाछळ कूदको मार्यो, હવે આપણે 41 ઉપર જવું છે તો 22 પરથી આપણે એક કૂદકો પાછળ 21 ઉપર માર્યો અને 21 પરથી 10 નો કૂદકો માર્યો 31 ઉપર અને 31 પરથી 10 નો કૂદકો માર્યો 41 ઉપર. તો આવી રીતે પણ કિટુ ત્યાં પહોંચી જશે, બરાબર. તો આ રીતે આપણે કૂદકા મારીને રમત કરવાની છે, બરાબર. તો ચાલો હવે આપણે પાના નંબર 30 ના આગળ દાખલા જોઈએ. હવે શું છે, 34 થી 10 ઓછા, તો બરાબર. તો કિટુ ક્યાં છે, 34 ઉપર. તો શું છે, 34 થી 10 ઓછા, તો 10 કૂદકા પાછળ મારવાના, 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ઓછા એટલે બાદબાકી કરવાની, તો 34 થી 10 ઓછા એટલે 24. પછી શું છે, 53 થી 20 ઓછા, તો આ છે 53, બરાબર. તો ત્યાંથી 20 કૂદકા પાછળ, તો 10 કૂદકા 43 અને 10 કૂદકા 33. તો 53 થી 20 ઓછા, 53 માંથી 20 ઓછા કરીએ તો 33, બરાબર. એમ 31 થી 11 વધારે, તો આ 31 ઉપર છે અને આમાંથી 11 વધારે, તો 31 માં વધારે એટલે આપણે સરવાળો કરવાનો. તો 11 વધારો, તો 31 થી 10 કૂદકા આવ્યા 41 ઉપર અને 1 11, એક કૂદકો આગળ, તો કેટલા થયા, 42. પછી 66 થી 11 ઓછા એટલે 66 માંથી 11 આપણે બાદ કરી દેવાના છે. તો અહીંયા છે 66, તો એમાંથી 11 બાદ કરવાના એટલે પાછળ કૂદકો મારવાનો, બરાબર. તો 66 માંથી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કેટલા આવ્યા, 55. ઓછા એટલે આપણે બાદબાકી કરવાની અને વધારેમાં આપણે સરવાળો કરવાનો. પછી 62 વત્તા 13, તો 62 વત્તા 13 કેટલા થાય, ચલો 62 ઉપર અહીંયા છે અને વત્તા 13 કરવાના છે. તો 62 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો 62 વત્તા 13 એટલે 75. પછી 89 થી 23 ઓછા, તો 89 થી 23 ઓછા એટલે 89 છે, એમાંથી 23 ઓછા એટલે આપણે 23 બાદ કરવાના. તો 23 એટલે 20 પહેલા બાદ કરી, પહેલા 10 બાદ કરી એટલે 79, બીજા 10 બાદ કરીએ એટલે 69, અને હવે 3 બાદ કરવાના, 1 2 અને 3, તો કેટલા આવ્યા, 66. પછી 10 માં 40 વધારે, તો કેટલા થાય, આ 10 છે અને એમાં બીજા 40 વધારે, 40 એટલે 10 10 ના 4 કૂદકા, તો 1 2 3 અને 4 કેટલા થયા, 50. તો આપણે અહીંયા લખી દેવાના 50. પછી શું છે, 28 માં 9 ઉમેરતા, તો 28 ઉપર લઈ જાઓ અને એમાં 9 ઉમેરો, તો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થાય, 37, બરાબર. પછી શું છે, 9 વત્તા 44 નો સરવાળો કેટલો થાય, તો આપણે 44 છે એમાં 9 ઉમેરવાના છે, બરાબર. મોટી સંખ્યા આપણે પહેલા ગણવાની, તો 44 તો છે જ અને એમાં 9 ઉમેરશું, તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા, 53. હવે શું છે, 98 માંથી 34 બાદ કરીએ, તો 98 ઉપર લઈ જાઓ અને એમાંથી 34 બાદ કરવાના. 34 માં શું આવે, 30 10 10 ના 3 અને બીજા 4 કૂદકા, તો 10 10 ના 3 કૂદકા ઓછા એટલે પાછળ મારવાના. તો 98 થી 10 નો કૂદકો અહીંયા 88 ઉપર, અહીંથી 10 નો બીજો કૂદકો 78 ઉપર અને ત્રીજો કૂદકો 68 ઉપર. અને હવે આપણે 4 બાદ કરીશું, તો 1 2 3 અને 4 કેટલા આવ્યા, 64, બરાબર.
चलो हम अपने शु कीधु के चार साड़ीस उमरता तो अह साड़ीस तो आप छे एम आप चार उमरशु एक बे त्रण ने चार कितले पहुंचा एकतालीस उपर हवे शू छे त्यासी माथी पांत्रीस लाई लेता तो त्यासी माथी पांत्रीस बाद करवाना त्यासी पर छे पांत्रीस एटले दस दस ना त्रण कूदका अने पांच पाछळ पगला तो दस ना त्रण कूदका पाछळ मारो एक बे अने त्रण कूदका पाछळ अने पांच एक बे त्रण चार अने पांच पांच पगला पाछळ आया केटला आव्या अड़तालीस बराबर तो हवे शू कहे किट्टू मारो खोराक शोधो मित्रों मारी पासे तमारा माटे हजू वधारे रसप्रद छे माए मने कह्यु छे के केटला ओरडामां खावानी वस्तु छे ते ओरडाना नंबर शोधवामां मने मदद करो मारा घरमां तेमनी निशानी करो जुओ तमने शुं मळे छे तो चलो आपणे किट्टू ने एनो खोराक शोधवामां हवे मदद करीशुं तो जेम आगळ आपणे किट्टूना ओरडा रंगवामां मदद करीने एज रीते आपणे आवा एक थी सौ वाळा खानामां किट्टू ने खोराक शोधवामां मदद करीशुं तो चलो पाना नंबर 32 उपर आपेलुं छे के आपणे कई रीते करवानुं छे तो सौथी पहेला आपणने उदाहरण आपे छुं के 47 एटले 37 वत्ता 10 बराबर तो हवे किट्टू ने शुं करवानुं छे के आमांथी टूंको रस्तो शोधीने आपणे किट्टू ने एना खोराक सुधी पहोंचाडवानो छे तो पहला शुं आप्युं छे 37 वत्ता 9 करीने आपणे ओरडा उपर पहोंची जशुं बराबर तो 37 सौथी पहेला आपणे 37 उपर पहोंची जईए एमां केटला उमेरवाना छे 9 तो 37 मां 9 उमेरो 1 2 3 4 5 6 7 8 9 केटला आव्या 37 मां 9 उमेरता 46 बराबर हवे बीजुं शुं आप्युं छे आपणे 65 मांथी 30 बाद करशुं तो आपणे बीजा ओरडा उपर पहोंचशुं तो आ 65 छे एमांथी आपणे 30 बाद करवाना तो 30 एटले 10 10 ना केटला कूदका थया 3 10 10 ना 3 कूदका एटले 30 थाय ने अने बीजा कूदका एक एक पगलाना कूदका केटला थया 5 तो 10 10 ना 3 कूदका मारो तो 65 ઉપરથી 10 નો એક કૂદકો 55 બીજો કૂદકો 45 અને ત્રીજો કૂદકો 35 ઉપર તો ત્રણ કૂદકા આપણે 10 10 ના માર દીધા તો કેટલે પહોંચી કે આપણે 35 ઉપર બરાબર હવે શું કહે છે 46 વત્તા 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે ચલો 46 વત્તા 20 આપણે પહેલા કરીએ તે વધુ સરળ થશે અહીંયા 46 ઉપર છીએ આપણે અને 20 કરશું તો આપણે ક્યાં પહોંચી જશું 10 નો એક કૂદકો અને બે કૂદકો એટલે 20 આપણે 66 ઉપર પહોંચી જશું બરાબર આપણે જવાનું છે કયા ઉપર ચાલો શોધીએ 46 વત્તા 21 કરીને આપણે ઓરડો શોધવાનો છે તો 46 વત્તા 21 એટલે 10 10 ના કેટલા કૂદકા થયા 20 એટલે 10 10 ના બે કૂદકા અને એક પગલું ચલો 10 નો એક કૂદકો ક્યાં આવે 46 ઉપરથી 10 નો એક કૂદકો 56 ઉપર અને બીજો કૂદકો 66 ઉપર અને એક પગલું આગળ એટલે 67 પછી શું છે 87 માંથી 30 બાદ કરશું તો આપણે બીજા ઓરડા ઉપર પહોંચશું તો પહેલા આપણે 87 ઉપર જઈએ એમાંથી 30 બાદ કરીએ 30 એટલે 10 10 ના 3 કૂદકા તો 10 નો 87 ઉપરથી 10 નો કૂદકો 77 બીજો કૂદકો 67 અને ત્રીજો કૂદકો આવશે 57 ઉપર તો આપણે અહીંયા લખી દઈશું 57 આપણને શું આપ્યું છે કે 66 માંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણને 11 મળે તો 66 માંથી આપણે 11 મળે એના માટે આપણે કેટલા બાદ કરવા પડે તો અહીંયા 66 છે ત્યાંથી આપણે અહીંયા 11 ઉપર પહોંચવું છે તો આપણે કેટલા બાદ કરવા પડે તો આપણે 66 માંથી એક કૂદકો પહેલા પાછળ મારીએ
तो आपणे केटला वधने ऊपर आव्या 65 ऊपर, बराबर 65 ऊपर आव्या એટલે આપણે એક કૂદકો પાછળ માર્યો અને પછી આપણે કેટલા કૂદકા પાછળ આવ્યા 1 2 3 4 અને 5 આપણે 10 ના 5 કૂદકા માર્યા 10 ના આપણે કેટલા કૂદકા માર્યા 5 અને 10 ના આપણે કેટલા કૂદકા માર્યા 5 તો આપણે 66 માંથી એક બાદ કર્યો તો અને આપણે બીજા 5 કૂદકા 10 ના માર્યા એટલે કેટલા થયા 50 વત્તા 1 અને હજી આપણે ક્યાં જવાનું છે 11 ઉપર તો કેટલા ઉમેરવાના આપણે 1 2 3 અને 4 વત્તા 4 ઉમેરવાના તો કેટલા થયા 4 અને 5 અને 50 તો કેટલા થયા 55 તો આપણે 66 માંથી 55 બાદ કરીશું તો આપણને 11 મળશે હવે છે 45 માં કેટલા ઉમેરીએ તો આપણને 99 મળે બરાબર તો આપણે અહીંયા 45 ઉપર છીએ હવે આપણે કેટલા ઉમેરીએ તો આપણને 99 મળે તો આપણે 99 પર પહોંચવા પહેલા આપણે 95 સુધી પહોંચવું પડે તો આપણે 10 ના કેટલા કૂદકા મારવા પડે 1 2 3 4 અને 5 10 ના આપણે કેટલા કૂદકા માર્યા તો 10 ના 5 કૂદકા એટલે કેટલા થયા 50 ખાના કૂદ્યા આપણે અને હવે પહોંચવું છે આપણે 99 ઉપર તો કેટલા ખાના આગળ કૂદવા પડે 1 2 3 અને 4 તો વત્તા 4 ખાના તો 50 અને 4 થયા 54 તો 45 માં 54 ઉમેરીએ તો આપણને 99 મળે ચાલો ખાલી જગ્યામાંથી 21 બાદ કરતા આપણને 35 મળે તો કેટલામાંથી આપણે 21 ઓછા કરીએ તો આપણને 35 મળે તો આપણે અહીંયા 35 જોઈએ છે અને કેટલામાંથી આપણે 21 ઓછા કરવાના છે તો ચાલો આપણે 21 ખાના આગળ ગણી લઈએ તો 21 ખાના એટલે 10 ના 2 કૂદકા તો 1 અને 2 10 ના 2 કૂદકા થયા અને 1 ખાનું આગળ એટલે 21 હવે આપણે કેટલા ઉપર આવ્યા 56 ઉપર તો 56 માંથી આપણે 21 ખાના ઓછા કરશો તો આપણને 35 મળી જશે ને તો 1 ખાનું પાછળ અને 2 10 ના કૂદકા એટલે આપણને 35 મળી ગયા એટલે 56 માંથી આપણે 21 ઓછા કરીશું તો આપણને 35 મળી જશે બરાબર એ જ રીતે આપણે આગળની ગણતરી બધી કરવાની છે હવે છે પાના નંબર 33 ઉપર સરવાળો સહેલો બન્યો તો ચાલો હવે આપણે સરવાળો સહેલો કેવી રીતે થયો એ આપણે જોઈએ અનિષાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 અને 7 અને 21 એટલે 20 અને 1 તેથી 37 અને 21 મળીને 58 થયા બરાબર અનિષાએ 37 ના સફરજન ખરીદ્યા અને રાજાએ 21 ના ખરીદ્યા બરાબર તો ફરવાળી કેવી રીતે ગણતરી કરી ચાલો આપણે જોઈએ તો ફરવાળી શું કીધું 37 એટલે 30 વત્તા 7 અને 21 એટલે 20 વત્તા 1 એટલે 30 અને 20 50 અને 7 અને 1 8 એટલે કેટલા થયા 58 તો પછી શું કર્યું રાણી અનિષા કહે છે કે પહેલા હું કરી શકું તેણે 37 અને 21 નો સરવાળો આટલો ઝડપી કઈ રીતે કર્યો તો રાજાને ખબર ના પડી કે જે ફળ વેચનાર સ્ત્રીએ આટલો ઝડપી કઈ રીતે સરવાળો કર્યો તો ચાલો કેવી રીતે કરીશું આપણે તો 26 વત્તા 43 કરવા છે આપણે તો કઈ રીતે કરીશું 26 એટલે 20 વત્તા 6 એટલે 26 થયા અને 43 એટલે 40 વત્તા 3 એટલે 43 પછી આપણે શું કરવાનું 20 અને 40 નો સરવાળો કરવાનો તો 20 અને 40 કેટલા થયા 60 અને 6 અને 3 નો સરવાળો કરવાનો તો 6 અને 3 કેટલા થયા 9 તો કેટલા થયા 69 આવી ગયા તે જ રીતે આપણને તમારી બુકમાં પાના નંબર 34 ઉપર આપ્યું છે
के आ रीते सरवाड़ा करो तो चलो तेत्रीस वत्ता छप्पन तो आपणे शुं करवानुं छे पहेला मोटी संख्या अलग पाड़वानी छे तो तेत्रीस एटले तीस वत्ता त्रण वत्ता छप्पन एटले पचास वत्ता छ तो पहेला बे मोटी संख्यानो सरवाळो करवानो तो मोटी संख्या कई छे पचास अने तीस तो ए बन्नेनो सरवाळो केटलो थयो पचास अने तीस नो सरवाळो थयो एसी वत्ता आपणे कयो करवानो छे त्रण अने छ नो तो केटलो थयो त्रण अने छ नो सरवाळो नव तो एसी वत्ता नव एटले जवाब आवी गयो नेव्यासी बराबर ए रीते आपणे बीजा दाखला करवाना छे जेम के जो साड़त्रीस वत्ता बावीस साड़त्रीस वत्ता बावीस आपणे केवी रीते करशुं तो साड़त्रीस एटले तीस वत्ता सात थाय अने बावीस एटले वीस वत्ता बे थाय तो आपणे पहला तीस अने वीस नो सरवाळो करवानो बराबर तो तीस अने वीस नो सरवाळो केटलो थयो पचास पछी सात अने बे तो पचास वत्ता सात अने बे केटला थाय सात आठ नव तो थया नव अने पचास अने नव नो सरवाळो केटलो थाय ओगणसाइठ बराबर आवी रीते आपणे दाखलो गणी देवानो छे છેને એકદમ સહેલું તો ચાલો આપણે બીજા જોઈએ કે તોતેર વત્તા ચોવીસ તો તોતેર માટે આપણે કઈ શું કરવાનું છે સિત્તેર વત્તા ત્રણ અને ચોવીસ એટલે વીસ વત્તા ચાર તો પહેલા સિત્તેર અને વીસનો સરવાળો કરીશું તો સિત્તેર અને વીસનો સરવાળો શું થાય સિત્તેર એસી અને નેવું અને વત્તા ત્રણ અને ચાર તો નેવું વત્તા ચાર પાંચ છ ને સાત શું થયા સત્તાણું નેવું અને સાત સત્તાણું બરાબર એ રીતે આપણે ગણતરી કરવાની છે તો ચાલો આપણે પાના નંબર પાંત્રીસ ઉપર આપેલું છે કે હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો અને ખાનાઓમાં સીધા જવાબ લખો એ તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે જેમ કે તેત્રીસ વત્તા બેતાલીસ તો કેટલા થાય તો મનમાં વિચારો કે તેત્રીસ એટલે ત્રીસ વત્તા ત્રણ અને બેતાલીસ એટલે ચાલીસ વત્તા બે તો ચાલીસ અને ત્રીસ કેટલા થાય પચાસ સાહીઠ અને સિત્તેર સિત્તેર વત્તા ત્રણ અને બે કેટલા થાય પાંચ અને જવાબ આવે પંચોતેર તો આ રીતે તમારે મનમાં ગણતરી કરીને લખવાનું છે ચાલો બીજો દાખલો જોઈએ કે ઓગણીસ વત્તા એકસઠ બરાબર તો ઓગણીસ એટલે દસ વત્તા નવ અને એકસઠ એટલે સાહીઠ વત્તા એક તો સાહીઠ અને દસ સિત્તેર અને નવ અને એક દસ સિત્તેર ને દસ કેટલા થાય એસી આવી રીતે ગણવાનું છે તો ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે બોતેર વત્તા છપ્પન બરાબર તો બોતેર એટલે સિત્તેર વત્તા બે અને છપ્પન એટલે પચાસ વત્તા છ હવે સિત્તેર અને પચાસ કેટલા થાય સિત્તેર એસી નેવું સો એકસો દસ અને એકસો વીસ તો એકસો વીસ વત્તા છ સાત આઠ આઠ એટલે એકસો વીસ અને આઠ એકસો ને અઠ્યાવીસ તો આ રીતે આપણે ગણવાનું છે બરાબર તો તમારે આ બુકના બધા દાખલા ગણીને બુકમાં લખવાના છે અને તમારી નોટબુકમાં પણ આવી રીતે દાખલા આખા લખવાના છે બરાબર આવી રીતે ગણતરી કરીને તમારે આ બધા દાખલા તમારી નોટબુકમાં લખવાના છે પાના નંબર પાંત્રીસ ઉપર દાખલા આપેલા છે જ્યાં સુધી પાના નંબર પાંત્રીસ સુધીના બધા દાખલા લખવાના છે જેમ કે પાના નંબર ત્રીસ એકત્રીસ બત્રીસ અને ચોત્રીસ અને પાંત્રીસ આ બધા દાખલા તમારે બુકમાં પણ ગણવાના છે અને નોટબુકમાં પણ ગણવાના છે તો ચાલો હવે આપણે ગેમ રમીશું ઓકે ચાલો પાના નંબર ચોત્રીસ અને પાંત્રીસ ઉપર તમને ગેમ આપી છે તમને ખબર છે આ જે આપેલી છે ને આ એક ગેમ છે તો અહીંયા શું લખ્યું છે ઘર તો ઘર ઉપર આપણે આવી રીતે બે નાની કુકરી મૂકીશું અને પછી આવા આપણા જે પાસા હોય ગેમ રમવાના તો એવા પાસા આપણે લઈને એ પાસા આમ ફેંકીશું તો કેટલા આવ્યા જુઓ પાસા ઉપર કેટલા આવ્યા છે પાંચ અને ચાર
કેટલા થાય 5 અને 4 9 તો આપણે અહીંયા ઘરથી શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 અરે આપણે 9 આવ્યા તો આપણે કેના ઉપર આવ્યા કેરી ઉપર તો કેરી ઉપર આવે તો શું કરવાનું છે અહીંયા લખેલું છે કે વત્તા 10 તો 10 ડગલા આપણે આગળ વધવાનું છે બરાબર તો તમે કેરી ઉપર પહોંચો આપણે કેરી ઉપર આવી ગયા એટલે આપણે 10 ડગલા આગળ વધીશું તો ચલો 9 ઉપરથી 10 ડગલા આગળ કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે અહીંયા પહોંચી ગયા 9 ઉપરથી 10 ડગલા આપણે 19 ઉપર પહોંચી ગયા બરાબર તો આ ગેમમાં શું છે જો તમે ઘરથી ગેમ શરૂ કરવાની કેરી ઉપર આવે તો અહીંયા જેટલા લખ્યા હોય એટલા આપણે આગળ વધવાનું અહીંયા જો વત્તા 10 લખ્યા છે તો આપણે 10 ડગલા આગળ વધવાનું અને મરચા ઉપર આવીએ તો અહીંયા શું લખ્યું છે ઓછા 7 એટલે 7 ઓછા કરવાના 7 ડગલા પાછળ વધવાનું તો મરચા ઉપર આવે એટલે બાદબાકી કરવાની અને કેરી ઉપર આવે એટલે સરવાળો કરવાનો બરાબર તો આ ગેમનું નામ છે કેરી મરચા તો ચલો હવે આગળ વધીએ તો હવે આપણે કેટલા આવ્યા છે 5 3 અને 2 5 બરાબર તો હવે આ કુકરીનો દામ છે તેમાં 5 આવ્યા છે તો આપણે 5 ડગલા આગળ વધારી દઈએ 3 4 5 તો આ રીતે તમારે આ ગેમ રમવાની છે બરાબર આવી રીતે પાસા લઈને તમારે શું કરવાનું કેરી ઉપર આવે એટલે જેટલા લખેલા હોય એટલા ડગલા આગળ વધવાના અને મરચા ઉપર આવે એટલે જેટલા લખેલા હોય એટલા ડગલા પાછળ આવવાનું બરાબર તો તમારે ઘરે આ ગેમ રમીને એનો વિડીયો બનાવીને અમને મોકલી દેવાનો છે તમે સ્કૂલમાં મોકલશો ને મને પછી હું પણ જોઈશ કે તમે કેવી રીતે રમો છો ઓકે તો તમે વિડીયો બનાવીને સ્કૂલમાં મોકલી દેજો અને તમારું બધું હોમવર્ક કરી દેજો ઓકે બાય બાય